ચલો, તમને બધાને દેખાય છે ને સ્ક્રીન? દેખાય છે ને બધાને? ઓકે. ચેપ્ટર નંબર 12 છે, બીજ ગણિતીય પદાવલી. બરાબર, પદાવલી એટલે શું? તો કે કોઈ પણ એક કે વધારે, બે થી વધારે પદ થી, જે સરવાળા કે બાદબાકી થી જોડાય એક થી વધારે પદ, ત્યારે પદાવલી બને. દાખલા તરીકે આવી રીતે 3x + 2y (5x²) + (3z)) + (4y) આવી રીતે જે બને એને પદાવલી કહેવાય. બરોબર. હવે છે ઈ, આ પદાવલીમાં એક ચલ હોય અને એક અચલ હોય. દાખલા તરીકે હું એમ લખું કે 5x, તો આમાં x છે ઈ ચલ છે. શું છે? ચલ એટલે કે x ની કિંમત છે ઈ ચલિત છે. x બરોબર કઈ પણ હોઈ શકે, એક હોઈ શકે, બે હોઈ શકે. બરોબર. ઈ પાચારે ગુણાકારમાં કહેવાય. આવી રીતે હું એમ કહું કે x બરોબર 3, તો ઈ મારે આવી રીતે લખવું પડે, 5 અને કૌંસમાં 3, અથવા તો 5 × 3, એટલે એની કિંમત પછી 15 થાય. બરોબર. પછી માનો કે મેં લખ્યું 3y. બરોબર. તો આમાં કયું કયું ચલ કહેવાય અને કયું અચલ કહેવાય? ચલ વાય અને અચલ 3. તો આ ચલ અને અચલની જે કિંમત છે એનો તમે ઉપયોગ કરો એટલે આખી પદાવલી બને. ચલની કિંમત છે એ ચોક્કસ હોય નહીં, અને આ 3 છે એમાં અચળ પદ કહેવાય. 3 છે એ નક્કી છે, એનું મૂલ્ય ખબર જ છે 3 છે, પણ વાય નું મૂલ્ય છે એ ચલિત છે. એ એક કોઈ પણ જે ઈ સંખ્યા હોય શકે, 0 થી લઈને અનંત સુધીની કોઈ પણ સંખ્યા વાય બરોબર હોય શકે, આપણને ખબર નથી, એટલે એને અચળ પદ કહેવાય. બરોબર. આ પદાવલી છે જે પદ અને અવયવ ધરાવે, એનો પદ છે એના અવયવોનો ગુણાકાર કહેવાય. આપણને એવું આવે કે પદના અવયવો છૂટા પાડો. દાખલા તરીકે આવી રીતે હોય 3x, આવી રીતે હોય કે 3x² + 2y. બરોબર. તો આ એક પદાવલી છે. આ પદાવલીમાં કયા કયા પદ થયા? તો કે પહેલું પદ થયું 3x² અને બીજું પદ થયું 2y. બરોબર. આ પદાવલીના પદ થયા. બરોબર. હવે ઈ પદના પાછા અવયવ આપણે પદ લખ્યા, એના અવયવ કઈ રીતે થાય? બરોબર. તો પહેલું પદ છે 3x², તો એના અવયવ કયા કયા? તો કે એમાં એક 3 છે. બરોબર. પછી એક્સ વર્ગ છે, એક્સ ની ઉપર 2 ઘાત છે, એટલે કે એક્સ છે એ 2 વાર ગુણાયેલા છે, એટલે એક્સ અને એક્સ આવું થયું. પછી 2y પદ છે, તો એના અવયવ કયા કયા છે? તો કે 2 છે અને y છે. બરોબર. આ રીતે આપણે આ એક એક્ઝામ્પલ તમે લખી લ્યો અથવા ફોટો લઈ લ્યો કે આ પદ હોય તો એના અવયવ કઈ રીતે છૂટા પડ્યા. કોણ બોલે છે? રોલ નંબર 29. કોઈ પણ પદાવલીની અંદર પદ, આ જો માનો કે એક પદાવલી છે 3x² + 2y. બરોબર. એમાં કયા કયા પદ છે? તો કે પહેલું પદ છે 3x², પછી છે 2y. બરોબર. હવે 3x² છે એમાં એને આપણે છૂટો પાડી દઈએ, એને અવયવ પાડી દઈએ, તો કયા કયા અવયવ? તો કે એક તગડો છે અને એક્સ છે, પણ એની ઉપર 2 ઘાત છે, એટલે કે એને 2 વાર છે એવી રીતે. પછી 2y છે બીજું પદ, તો એના અવયવ કયા કયા, કઈ કયા કયા અવયવો થી પદ બનેલું છે? તો કે એક બગડા થી ને એક વાય થી. હા, મેં સમજાવી. પછી માનો કે હું આવી રીતે લખું કે 3x² અને વાય, તો આના અવયવ કયા કયા પડે? તો કે 3, પછી એક્સ, એક્સ અને વાય આવી રીતે પડે. હા, સમજાઈ ગયું. ચલો, પછી આ લખવું હોય તો લખી લે તમે એક્ઝામ્પલ, પછી આગળ.
લખાઈ ગયું. ઓકે, ચાલો હવે આગળ હું સમજી. હવે અહીં લખ્યું છે, ચલની સાથે ગુણાકારથી જોડાયેલી સંખ્યાને પદનો સહગુણક કહે છે. બરોબર, એ પદ છે એ તેના અવયવ પદ એ તેના અવયવોનો ગુણાકાર છે. તમારે અહીંયા એમ સમજવાનું છે, માનો કે કોઈ પદ છે, દાખલા તરીકે 3x² પછી 10xy અથવા તો 4y. બરોબર, તો આ બધા જે પદ છે, હા, રોલ નંબર 19, એના સહગુણક. બરોબર, તો આમાં આની અંધારે સહગુણક એટલે હું તો કે સાથે ગુણાયેલો. બરોબર, તો આના સાથે ગુણાયેલું કહેવાય 3. પછી 10xy ના સહગુણક કયો કહેવાય? તો કે 10. 4y ના સહગુણક કયો કહેવાય? તો કે 4. બરોબર, આ સહગુણક કહેવાય અને આ છે એનો અવયવ કહેવાય, વાય છે. 10xy માં 10 સહગુણક કહેવાય, x અને y છે એના શું કહેવાય? તો કે એના ચલ કહેવાય. આવી રીતે જો અહીંયા 3 છે એ સહગુણક, 10 છે એ સહગુણક, x અને y છે એ ચલ છે. આવી રીતે ચલ અને સહગુણક બે ભેગા થાય એટલે પદ બને. આગળ જોઈએ. બરાબર, હવે જે પદાવલીમાં એક જ પદ હોય જે પદાવલીમાં એક જ પદ હોય તેને એકપદી કહે છે. પછી જે પદાવલીમાં બે પદ હોય તેને દ્વિપદી કહે છે. જે પદાવલીમાં 3 પદ હોય તેને ત્રિપદી કહે છે. પદાવલીમાં 3 થી વધારે પદ હોય તો તેને બહુપદી કહેવાય છે. બરોબર, હવે જોઈએ. એક પદ એટલે કે આવી કોઈ પદાવલી હોય કે 3x 4y 6x 5z ની 2 ઘાત, પછી દાખલા તરીકે 5x ની 2 ઘાત, તો આ બધામાં એક એક પદ જ કહેવાય એટલે એને શું કહેવાય? તો કે એને કહેવાય એકપદી. બરોબર, પછી કોઈ બે હોય, દાખલા તરીકે 3x² 2x 4y અથવા તો 5a - 2b. બરોબર, તો આને આવી રીતે હોય એને શું કહેવાય? તો કે એને કહેવાય દ્વિપદી. બરોબર, શું કહેવાય? દ્વિપદી.
તમારે એકપદી અને દ્વિપદીના એક્ઝામ્પલ છે એ તમે આજ નોંધ લખો ને ત્યારે લખવા જશે તો તમે આનો ફોટો લેવો હોય તો લઈ લો, અત્યારે સ્ક્રીનશોટ લઈ લો અથવા તો લખી લો. નોંધની સાથે તમારે એક્ઝામ્પલ લખવાના છે, પછી એકપદીના અને દ્વિપદીના, પછી નામ ત્રિપદીના લખાવું છું. ચાલો હવે એની પછી જોઈએ. પછી ત્રિપદી, તો ત્રિપદી એટલે કેવી, તો કે દાખલા તરીકે આ રીતે હોય કે 3a + 2y + 4z અથવા તો 5a² + 2b + 1 અથવા તો 3 2x² + 4z + 5. તો આ બધામાં ત્રણ ત્રણ પદ છે એટલે એને શું કહેવાય, તો કે ત્રિપદી. મિસ, ખાલી અંક લખેલું હોય તો એ ચાલે અંદર? હા, ચાલો હવે એની પછી વાંચો. તો વાંચો આવડી આ લાઈન છે ને, જે પદોમાં, ચલો કોણ વાંચો, 25 નંબર વાંચો. તો જે પદોમાં ચલ સમાન હોય તથા સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય તે પદોને સર્જાતીય પદો કહેવાય છે. પદમાં ચલ સમાન હોય, બરોબર, એવા પદો કે ચલ સમાન હોય. ચલ એટલે શું, તો કે ચલ એટલે એવું કે જેની કિંમત ચલિત છે, એટલે કે એક્સ વાય ઝેડ એબીસીડી એવું જે હોય ઈ, તો કે જે પદમાં ઈ સરખું હોય અને એની ઘાત પણ સરખી હોય તો એને સજાતીય પદ કહેવાય. દાખલા તરીકે હું આમ લખું કે 3x અને બીજું હું લખું 4x, તો આ બંને છે એ સજાતીય પદ કહેવાય. હું અહીંયા લખું 2y³ અને અહીંયા હું લખું -10y³, તો આ સજાતીય પદ કહેવાય, બરોબર. સેમ હોવું જોઈએ સાવ ચલ ને ચલ ની ઘાત. દાખલા તરીકે અહીંયા લખ્યું 2x² અને y³ અને z,
તો સામે ભલે ને સહગુણક ભલે ગમે હોય, અહીં સહગુણકમાં ભલે તમે 13 લખો, પણ એની પાછળ જે ચલ છે ઈ સેમ અને એની ઘાત પણ સેમ. આવી રીતે કોઈ પદ હોય એને સજાતીય પદ કહેવાય, બરોબર. અને જેમાં ચલ અસમાન હોય અથવા તો એ ચલ સરખા હોય પણ એના ઘાત જુદા જુદા હોય તો એને વિજાતીય પદ કહેવાય. દાખલા તરીકે અહીંયા આગળ જો, માનો કે એમ હોય કે 3x2 ઘાત અને એની સામે સહગુણક 3 જ હોય, બરોબર, એક્સ જ હોય પણ ઘાત 4 થઈ જતી હોય તો આને વિજાતીય પદ કહેવાય. કેવા કહેવાય? વિજાતીય પદ કહેવાય, બરોબર. ચલ ને ચલની ઘાત બે સરખું જ હોવું જોઈએ તો જ તે, એની બદલે જો એવું હોય કે 3x2 ઘાત હોય અને સામે માનો કે 2y2 ઘાત હોય તો ઘાત સરખી છે પણ અહીં એક્સ છે ને અહીંયા વાય છે, અહીંયા હતા એક્સ એક્સ પણ અહીં 2 ઘાત હતી ને અહીંયા 4 ઘાત હતી. તો ચલ અને ચલની ઘાત બે સરખું હોય તો સજાતીય કહેવાય, બેમાંથી એક પણ અલગ પડતું હોય તો એને વિજાતીય પદ કહેવાય. સહગુણાકાર એને મતલબ નથી, સહગુણક ભલે ગમે એ હોય પણ ચલ ને ચલની ઘાત સરખી હોય તો સજાતીય, અને ચલ કે ચલના ઘાતાંક સરખા ન હોય તો એને વિજાતીય પદ કહેવાય. સમજાણું? સમજાણું? તમારો પ્રશ્ન પૂછે સજાતીય પદ ગોતો અથવા તો સજાતીય પદ વિજાતીય પદમાં વર્ગીકરણ કરો, તો આપણને ખબર પહેલા ઓળખતા આવડવું પડે. આગળ જતા આમાં આપણે આવા સરવાળા બાદબાકી પણ કરવાના આવશે. તો સરવાળા બાદબાકી હંમેશા જે છે ઈ સજાતીય પદો વચ્ચે જ થાય, બરોબર. ગુણાકાર છે ઈ થઈ શકે ગમે એના, પણ સજાતીય પદ છે ઈ એની જ વચ્ચે સરવાળા બાદબાકી થાય. એટલે કે મારે છે ઈ 3x છે એમાં હું બીજા 4x ઉમેરી શકું. 3x મારી પાસે હોય અને હું બીજા 4x લઈ આવું તો ટોટલ કેટલા એક્સ થઈ જાય? 7x, બરોબર. પણ હું છે ઈ 3x માં 4y નો ઉમેરી શકું. સમજાણું? એમાં મારે અહીંયા 3 ને 4 7 xy એવું ન લખાય તો એ ખોટું પડે. સમજાણું? કેમ કે વિજાતીય પદ છે, સજાતીય પદો વચ્ચે જ સરવાળા બાદબાકી શક્ય છે. ક્યારે છે એમ બોલું છું એ, બરોબર. હું એમ કહું કે મારી પાસે 4 ચોકલેટ છે અને મારી બેનપણી પાસે 4 બિસ્કિટ છે તો એ ચોકલેટ ને બિસ્કિટ નો સરવાળો ન થાય. સમજાણું? ચોકલેટ એ ચોકલેટ છે, બિસ્કિટ એ બે બંને અલગ વસ્તુ છે, એને તમે મિક્સ કરીને ના બોલી શકો. સમજાણું? એમ સજાતીય પદો વચ્ચે જ સરવાળો થાય. 3x સાથે 4x નો જ સરવાળો થાય. જો 3y હોય તો હામાં મારે બીજા y વાળું પદ જોઈએ તો હું સરવાળો કરી શકું. આવી રીતે જેના ચલ અલગ અલગ હોય ઈ બે પદનો સરવાળો થાય નહીં, બરોબર. હા, ગુણાકાર થાય. આનો ગુણાકાર કરવો હોય તો થાય કે 4 તેરી થઈ ગયા 12 અને x અને y નો ગુણાકાર એટલે આવી રીતે xy, પણ ઈ શું? ગુણાકાર, સરવાળો થાય નહીં. સમજાય છે ગર્લ્સ? હેલો. બરોબર. આ બધા હું ફોટા તમને મોકલીશ, એક આવડવા અને આવડવા એટલે તમારી નોંધ છે ઈ બુકમાં લખી લેવાની છે, બરોબર. હવે જો આપણે જોઈએ સજાતીય પદ, તો આમાંથી આપણે સજાતીય પદ ગોતીને લખવાના છે. ચાલો પહેલા હું એનું જૂથ બનાવવાનું છે સજાતીય પદો વચ્ચે, બરોબર. સૌથી પહેલું અહીંયા કયું છે? તો કે 12x છે, તો અહીંયા લખ્યા મેં 12x. હવે એની હારે એના સજાતીય પદો આમાંથી ગોતો, એટલે જેની પાછળ x હોય અને અહીંયા જો x ની ઉપર ઘાત તમને કઈ દેખાતી નથી, બરોબર, પણ કઈ ન હોય ને ત્યારે એક ઘાત તો કહેવાય તે સમજી લેજો. કોઈ ઘાત ન હોય ત્યારે ઉપર એક સમજવાના, બરોબર. અને કોઈક દિવસ આવું હોય કે કોઈની ઝીરો ઘાત હોય તો એનું મૂલ્ય આખાનું મૂલ્ય એક થઈ જાય. હા બોલો. 25x. વેરી ગુડ. હા, આની હારે 12x છે તો એની હારે આપણે જો જે લેતા જઈએ છે ને આપણે ચેકતા જઈએ, આવ્યું છે -25x, બરોબર. એમાં એનું સજાતીય પદ છે. ચાલો પછી બીજું એક કઈ દેખાય છે? એમિસ એટલે પાછળ એક એક આવવું જોઈએ તો એમ તે પાછળ એક આવવું જોઈએ.
આ બાર બોલો. અને એક, બાર ને એક, બાર નહીં, એ તો ખાલી એમાં ક્યાં એક્સ છે પાછો, એમાં ચલ છે એક્સ નથી. આ આવશે જો, આ એક્સ છે અહીંયા, દેખાય છે ખાલી એક્સ છે, એની હારે કઈ છે નહીં. પણ કઈ ન હોય ને ત્યાં એક તો આપણે ગણીએ જ તે. એટલે આનો તમને એમ કે ખાલી આવી રીતે એક્સ લખ્યો એને એમ કે એનો સહગુણક કેટલો, તો એક કહેવાય. બરોબર, અહીંયા જો ખાલી ક્યાંક એમ લખ્યું હોય ઝેડ કે ખાલી વાય કે ખાલી એ, તો ઈ બધાની તમને બાજુમાં કઈ દેખાતું નથી. બરોબર, પણ એના સહગુણક શું ગણાય? એક તો ગણાય. તે ઉપર ઘાતે કઈ ન દેખાતી હોય તો એક તો ગણાય, અને સહગુણે કઈ કઈ ન હોય ત્યારે એક ગણાય. સમજાણું? જો મને એમ કે તમે આવો સરવાળો, માનો કે મને આપ્યો કે 4z વત્તા z, બરોબર, તો આ કેટલા ઝેડ થઈ ગયા કેવાય? હવે આ 4z વત્તા z કેટલા? બે. બે. આ 4 તો છે જ તે. આ કેટલા છે? 4z છે, 4 છે, 4. એમાં હજી એક ઉમેરવાનો છે, ઝેડ છે. પાંચ. એટલે ટોટલ થઈ ગયા 5z. બરોબર. એમીસ પણ 2z નથી. 2z ક્યાં હતા? 4z અને 1z હતો. હવે જો હું એમ લખું કે 4y વત્તા y, તો આ કેટલા વાય થાય? 5y. હું એમ લખું 6x વત્તા x, તો કેટલા x થયા? 6 8 7x થયા. બરોબર. હવે ચાલો આપણે ચલો જોડ ગોઠવતા હતા એ પાછું કરવા માંડીએ. ચાલો, હવે એક એક્સ વાળું પદ દેખાય છે તમને? દેખાય છે? એક્સ વાળા પદ પૂરા થઈ ગયા. બરોબર, હવે વાય વાળા પદ જોઈએ. મીસ 12y. બરોબર, તો અહીંથી શરૂ કરીએ આપણે. આ બધા કેવા પદ થયા? તો કે સજાતીય પદો થયા. આપણને આમાંથી સજાતીય પદ ના જૂથ બનાવવાના કીધા છે. પહેલું જૂથ, આ બીજું જૂથ અને ત્રીજું જૂથ. તો હવે એવા છે કે ખાલી બોલો. હા બોલો. 12 25 1, 12 પછી -25 ને 1 1. બરોબર, એવા છે કે જેના ચલ કોઈ છે જ નહીં, ખાલી આંકડા જ છે. બરોબર. ચલો, હવે આનો તમે જવાબ તમને લખવાનો છે ઓલામાં. નોંધ પૂરી થાય પછી આ તો લખી લ્યો તમે જવાબ, અથવા તો ફોટો લઈ લ્યો, કેમ કે હું મોકલીશ એમાં પછી કદાચ જવાબ નહીં આવે. મિસ, 2 મિનિટ મારે લખી નાખવી. હા, લખી ના. મિસ, મારે લખવાનું બાકી છે. હા, લખી લે.
20 લખાય. ઓકે. ચલો હવે એમાં મેં તમને લોકોને કીધું છે અહીંયા આગળ કે નીચે પદ આપ્યા છે એની માટે એની સહગુણક અને ઘાત આપણે લખવાની છે. બરોબર, આપણે સમજાય છે. ચલો પહેલું પદ છે 2x² તો આમાં સહગુણક કયા અને ઘાત કઈ? આમાં સહગુણક 2 ને ઘાત પણ 2. બરોબર બરોબર, આ પહેલું પદ છે. બરોબર, તો એમાં સહગુણક 2 છે અને ઘાત પણ 2 છે. આપણે એક આમાં એડ કરી દઈએ કે એના અવયવ કેવી રીતે પડે એ પણ આપણે સાથે સાથે જોતા જઈએ. તો આને આપણે છૂટું પાડવું હોય તો કોણ કોણ આમાં આવશે? તો કે 2 આવશે. બરોબર, પછી એક્સ કેટલી વાર આવશે? 2 વાર આવશે. બરોબર, ચાલો હવે એની પછી જોઈએ નીચેનું. -5y³. તો આની અંદર સહગુણક કયો? તો કે બોલો છો ત્રણ. -5 સહગુણક થયો. બરોબર, અને ઘાત કેટલી થઈ? 3. અને એમાં ઓલું શું થયું? અવયવ કઈ રીતે પાડશો? નહીં, -5y. અને વાય કેટલી વાર આવશે? 3 વાર. બરોબર, હા. હર વાર ઓલું પણ લઈ લઈએ, એક મિનિટ, ચલ મને યાદ આવ્યું. એના ચલ એડ કરી દઉં. ચલ પેલા પદમાં ચલ કયું હતું? એક્સ. બીજા પદમાં ચલ કયું હતું? વાય. ઓકે, એની પછી હવે આમાં 2 પદ આવશે તો આપણે પેલા પદ છૂટા પાડી દઈએ કે કયા કયા પદ છે. તો કે 1 છે 3x અને પછી છે 5y⁴. બરોબર, એમ 2 પદ છે. તો પહેલું પદ 3x છે તો એનો સહગુણક કયો થાય? તો કે 3. અને બીજા પદમાં સહગુણક થાય 5. બરોબર, પછી પહેલા પદમાં પેલા પદમાં ઘાત છે કઈ કઈ ન હોય ને ત્યારે આપણે એક સમજવાની. પેલા પદમાં ચલ એક્સ છે અને ઘાત 1 છે, કઈ નથી તો 1 છે. બરોબર, અને એના અવયવ કેવી રીતે પડશે? તો કે 3 અને x. બરોબર, પછી 5 4 ઘાત. તો એમાં 5 છે એની, નહીં 5 નહીં આવે, સોરી, 4 ઘાત આવશે. 4 ઘાત છે. બરોબર, અને એનો સહગુણક 5 છે, 4 ઘાત છે. અવયવ કેવી રીતે પડશે? તો કે 5, પછી વાય કેટલા આવશે? 4 વાર વાય આવશે. અને એમાં ચલ કયો છે? તો કે વાય છે એમાં ચલ છે. બરોબર, ડિવાઈડ કરીને લખવું પડશે. બરોબર, હજી અવડું આ બાકી છે, એનું તમે લખો હવે જાતે આવી રીતે. એના 2 ને છૂટા પાડવા પડશે ને હજી એમાં પણ. અહીંયા આ પદ નું અહીંયા પૂરું થાય છે આનું. અહીંયા હવે આ 2x વાળું છે એને પાછું તમારે અહીંયા લખવું પડશે એવી રીતે. એટલે એમાં 2 પદ કયા કયા આવશે? એક 2x³ અને એક -3y² એવી રીતે આવશે. એકમાં સહગુણક 2 અને એકમાં -3, પછી એકમાં ઘાત 3 અને એકમાં ઘાત 2.
પછી પેલાના અવયવ પડશે બે અને એક્સ, એક્સ અને બીજામાં ત્રણ અને વાય વાય. આમાં એક્સ છે ચલ અને આમાં છે વાય ચલ. ચાલો અને તમારે ફોટો લઈ લ્યો, પછી તમે લખવાનું આવશે. લખીને હા તો લખીને તમે તો કીધું હતું ના કે છે ને જો સજાતીય હોય ને તો જ તે સરવાળો થાય. હા પણ એટલે આને સરવાળો ની ખાલી એને નિશાની કરી છે, ઉમેર્યું ક્યાં છે કઈ? ત્રણ ને પાંચ ને ભેગા કરીને આઠ એક્સ વાય ચાર ઘાત એવું લખી નાખ્યું છે, નથી લખ્યું ને? એને એમ જ કીધું કે મારી પાસે ત્રણ બિસ્કીટ ને પાંચ ચોકલેટ છે, બે ને ભેગા નથી કર્યા. એને નિશાની કરીને બતાવી તો શકાય આવી રીતે, પણ એનો ફાઇનલ આન્સર નો આવી શકે. અને હું આ આ ત્રણ એક્સ ને વત્તા પાંચ વાય ની ચાર ઘાત છે તો આ બે ને હું ભેગા કરીને આઠ એક્સ વાય ચાર ઘાત એવું ન લખી શકું એમ. સમજાણું? આમને આમ જ આને રાખવા પડે, આમાં આગળ કઈ થાય નહીં. ત્રણ એક્સ ને પાંચ એક્સ હોય તો હું ભેગા કરીને આઠ એક્સ લખી શકું, ત્રણ વાય ની ચાર ઘાત ને પાંચ વાય ની ચાર ઘાત હોય તો હું ભેગી કરીને આઠ વાય ની ચાર ઘાત લખી શકું, પણ આને મારે આમ નામ જ રાખવા પડે એમ. આ એક દ્વિપદી બની ગઈ, હવે આમાં આગળ કઈ ન થાય એમ. સમજાણું? હેલો દીદી, મિસ. હા મિસ, અવયવ પછી શું લખ્યું તમે? ચલ. ચલ કોણ બોલતું તું? મેં શું રવાની જઈ ન તો તે તારો રોલ નંબર નથી લખાયો. મિસ નાખ્યું નહી તમારામાં. કયો છે તારો? પિસ્તાર. પિસ્તાર નહી, સાઈન્ટ. તો મોડો નાખ્યો છે. મિસ 11 મિનિટ પહેલા. માઇક બંધ કરી દેજો ભાઈ બધા. મિસ તમારો અવાજ ડબલ ડબલ આવતો હતો એટલે. હા મિસ, એના માઇક માંથી. મિસ લખાઈ ગઈ. ઓકે. બરોબર, આ તમે સમજ્યા છો. તમારી પાસે આવે ત્યારે આવી રીતે આ પાછું ટ્રાય કરજો લખવાની. બરોબર, આજે હવે અહિયાંથી છે ને સ્વાધ્યાય 12.1 શરૂ થાય છે, પણ આપણે નહીં પૂરું થાય, પૂરું નહીં થાય આપણે એટલે અત્યારે નથી હવે કરતા. બરોબર. મિસ ચલ વાળું છે ને પેલા આપણે કઈ કહું, હું છઠ્ઠામાં શીખી દી ચલ વાળું. હવે હું તમને છે ને તો અહીંયા આગળ મોઢે આપું છું કરો આગળ. હવે આની પછી છે ને આપણે સ્વાધ્યાય 12.1 શરૂ કરવાનો છે, પણ એ અત્યારે આપણે શરૂ કરશું તો એ પ્રશ્ન અધૂરો જ રહેશે, તો અત્યારે શરૂ નથી કરતા આપણે. બરોબર.
સપાટીનું નામ બીજગણિત છે ને? હા, બીજગણિતીય પદાવલી. હું તમને લોકોને અહીંયા અમુક ઓલું આપું છું, પદ અહીંયા લખું છું, એ તમે લોકો અત્યારે લખી લેજો. પછી હોમવર્કમાં તમારે છે એના સહગુણક ને ઘાત ને અવયવ ને એવું બધું લખજો, બરોબર? દાખલા તરીકે અહીંયા હું લખું, પદાવલી. તો તમારે એના પદ, પછી જે પદ હોય એમાં એના ચલ, એના સહગુણક, એની ઘાત અને પછી એના અવયવ બધું. પદાવલી પછી એના પદ, એના સહગુણક, પદાવલી પછી પહેલા ચલ આવે, પછી અવયવ, ચલ ને ઘાત, પદ પછી ચલ પછી સહગુણક પછી ઘાત અને પછી અવયવ, બરોબર? આ રીતે લખવાનું અહીંયા જે હું લખું ને એમાં. દાખલા તરીકે મેં લખ્યું 3x² તો એનું તમારે લખવાનું. પછી -5xy. પછી મેં લખ્યું 3a³ + 5b² પછી 4x⁵ - 7y, બરોબર? આ ચાર મેં અહીંયા રકમ લખી છે, ચારેય ના તમારે પેલા પદ લખવાના, બરોબર? પછી ઈ પદની પદના જે ચલ હોય ઈ લખવાના, એના સહગુણક લખવાના, ઘાત લખવાની અને એના અવયવ લખવાના, બરોબર? આ તમારું હોમવર્ક છે. રકમ લખી લ્યો અથવા ફોટો લઈ લ્યો, આ તમારું હોમવર્ક છે, બરોબર? હેલો મિસ. હેલો મિસ. મિસ મિસ નો માઇક ચોટી ગયું છે. હેલો હેલો મિસ લેફ્ટ થઈ ગઈ. સારા હા એમ મીસે જે હોમવર્ક આપ્યું છે એમાં પદ જ પાડવાના છે ને ખાલી? અવયવ પાડવાના છે. અવયવ ને અવયવ છે બધું. ઓકે.